ના પગલા. એક દ્રષ્ટિએ જોઈએ તો તમને એમ થાય કે આપણે ભૂગોળ વિભાગનો કોઈ પાઠ ભણી રહ્યા, પણ પર્યાવરણ સંદર્ભે જે હાનિ થઈ રહી છે, પર્યાવરણની ગુણવત્તામાં જે ઘટાડો થઈ રહ્યો છે, તેને બચાવવા માટે જે સરકાર દ્વારા એનજીઓ બિન રાજકીય સંસ્થાઓ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, એ પ્રયત્નો એટલે પર્યાવરણને બચાવવા માટેના પગલાઓ. એમાં પહેલું જોઈએ તો પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડનના સ્ટોકહોમ શહેરની અંદર 1972ના સમયગાળા દરમિયાન એક પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવેલું. આ પૃથ્વી પરિષદની અંદર વિશ્વના તમામ દેશો ને એવા પ્રકારની ભલામણ કરવામાં આવી કે જેની અંદર પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકાય. ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા છે એ સમસ્યાને ઓઝોન સ્તરની અંદર જે ગાબડા પડે છે એની સમસ્યાને કઈ રીતે હલ કરી શકાય, તો એના માટેના જે પ્રયાસો થયા એ પૃથ્વી પરિષદ હતી. 1972ની અંદર આ પૃથ્વી પરિષદનું આયોજન થયું. એક બીજી પેરિસ પરિષદ યોજાઈ ગઈ, તેમાં પણ વિશ્વની અંદર બધા જ દેશોને એવી ભલામણ કરવામાં આવી છે કે દરેક રાષ્ટ્ર જે પ્રદૂષણ ફેલાવે છે, CFC જેવા કાર્બન ડાયોક્સાઇડ આવા જે હાનિકારક તત્વો છે એ હવામાં છોડે છે, એનું પ્રમાણ પોતાના દેશ લેવલે પ્રયત્ન કરે એ માટેની પણ સંધિઓ થઈ છે. તો એ પર્યાવરણ સુરક્ષા માટેનું અગત્યનું પગલું કહીને ગણી શકાય. બીજો એવું લઈએ, પર્યાવરણની જાગૃતિ માટેના જે પ્રયાસો તેમાં મુખ્ય શહેર પ્રદૂષણની માહિતી પ્રગટ કરવી. દર વર્ષે કેન્દ્ર સરકાર કયા શહેરની અંદર પ્રદૂષણની માત્રા કેટલી છે એની આંકડાકીય માહિતી સર્વે કરી અને કોઈ સામયિકની અંદર અને પેપરની અંદર પ્રસારિત કરે છે, પ્રકાશિત કરે છે, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે આપણા શહેરની અંદર પ્રદૂષણ વધી ગયું છે, તો હવે એને અંકુશમાં લેવા માટે શું કરવું જોઈએ. તાજેતરનો દાખલો લઈએ તો દિલ્હીની અંદર જે પ્રદૂષણની માત્રા છે એનો આંક એટલો બધો ઊંચો ગયો તો સરકારે ત્યાં એકી બેકી વાહન છે એની ચલાવવા એવા પ્રકારનો પરિપત્ર કરી નિયમ બનાવી અને પ્રદૂષણ ઘટાડવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા. તો એ ઉદાહરણ આના સંદર્ભે આપણે લઈ શકીએ. ત્યાર પછી પ્રદૂષણ નિયંત્રણ માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. દરેક શહેરની અંદર, દરેક રાજ્યની અંદર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે, જે કોઈપણ એકમ એટલે ઉદ્યોગ કંપની કે જે કોઈ પ્રદૂષણ ફેલાવે છે એની ઉપર તકેદારી રાખશે, દેખરેખ રાખશે અને તેના ઉપર પ્રતિબંધ મૂકશે, જેથી કરીને પ્રદૂષણ ફેલાવતા એકમો એક ચાલુ ન રહે અને પ્રદૂષણની માત્રા ઘટે. ત્યાર પછી પર્યાવરણની સુરક્ષા માટે સૌથી અગત્યનો મહત્ત્વનો પોઈન્ટ કહી શકાય કે વિશ્વ કક્ષાએ લોક જાગૃતિ કેળવાય તે માટે 5 જૂન ને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવું જોઈએ એવું નક્કી કરવામાં આવેલું છે, જેથી કરીને તમામ વિશ્વના નાગરિકો લોકોને ખ્યાલ આવી શકે કે આવા પ્રકારે પર્યાવરણનું જતન, સંરક્ષણ અને જાળવણી થઈ શકે. તો એ છે પર્યાવરણ, વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવી અને લોક જાગૃતિ એ કેળવવી. ત્યાર પછી 1981ના સમયગાળા દરમિયાન ભારત સરકારે એક કાયદો ઘડેલો છે અને આ કાયદાનું નામ છે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો. આ વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો એમાં સરકારના વિભાગો દ્વારા ચેકિંગ કરવામાં આવે છે કે કયો એકમ કેટલા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવે છે. જો અમુક માત્રા કરતાં વધુ પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવે તો તે ઉદ્યોગને પ્રતિબંધ મૂકી અને બંધ કરી દેવામાં આવે છે, જેથી કરીને પર્યાવરણ છે એ શુદ્ધ રાખી શકાય. એટલે સૌથી મહત્ત્વનો અસરકારક કહી શકાય એવો આ નિયમ છે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો 1981. ત્યાર પછી ઓઝનના સ્તરની અંદર જે ગાબડા પડે છે, પરમાણુ કચરો છે એનો યોગ્ય સ્વરૂપે નિકાલ કરવામાં આવે, જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ થઈ છે. હમણે વાત કરી હતી કે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા જે હાનિકારક
જે તત્વો છે, વાયુઓ છે, એની અંદર CFC ક્લોરોફ્લોરોકાર્બન, ટૂંકમાં કહીએ તો CFC ખૂબ જ નુકસાન કરે છે, તો એના ઉપર અંકુશ મૂકવો અથવા એવા ટેકનિકલ સાધનો છે એને બદલાવી અને નવું કોઈ સાધન ટેકનોલોજી વિકસિત કરવામાં આવે તો પણ પ્રદૂષણ થતું અટકાવી શકાય. ત્યાર પછી પરમાણુ કચરો છે, અવકાશીય ક્ષેત્રની અંદર જે જુદા જુદા પ્રકારના પરમાણુ પરીક્ષણ કરી અથવા અવકાશની અંદર સેટેલાઇટ છોડીને જે હવાનું પ્રદૂષણ થાય છે તો એને અટકાવવા માટેના કેટલાક સંધિ અને કરારો થયેલા છે. વિશ્વના મોટાભાગના જે વિવિધતા સંદર્ભે સંધિઓ થઈ છે કે આ દેશની અંદર આટલા પ્રમાણની અંદર જૈવિક તત્વોને નુકસાન કરતા એકમો કાર્યરત છે અને એને બંધ કરી પર્યાવરણની જાળવણીના પ્રયત્ન કરવામાં આવે. તાજેતરની માહિતી કહું કે ગઈકાલે સરકારે એક આંકડાકીય માહિતી બહાર પાડી અને એમાં આ આંકડાકીય માહિતી કે વિશ્વની અંદર સૌથી વધુમાં વધુ જે અવકાશીય ક્ષેત્રે પ્રદૂષણ ફેલાવતા એકમો છે, દેશ છે, તે દેશની અંદર ચીન પ્રથમ ક્રમે છે અને ભારતનો ક્રમ એ ચોથા ક્રમે એમાં દર્શાવ્યું હતું. તો એ ઉપરથી આપણે ખ્યાલ આવી શકે કે વિકસિત દેશો છે એ વધુ વધુ માત્રાની અંદર આ પ્રદૂષણ ફેલાવતા એકમો પર પગલાં ભરશે અને તેના દ્વારા જળ પ્રદૂષણ છે, વાયુ પ્રદૂષણ છે, એને સંદર્ભિત સંધિઓનું આયોજન થાય, સંયુક્ત રાષ્ટ્રસંઘ આના માટે પ્રયાસ કરશે, દાખલા તરીકે પેરિસ સંધિ. ત્યાર પછી એ સિવાયની 1972ને લગતા કાયદાઓ ઘડવામાં આવ્યા. એ સિવાયની અંદર પણ ઘણી વખત એવું બને છે કે કેટલાક રાષ્ટ્રો સાથે મળી અને પ્રદૂષણ તત્વો અટકાવવા માટેની સંધિઓ કરે છે, કરાર કરે છે, જેથી કરીને પોતાના દેશની અંદર હવા સુધરે, પર્યાવરણને નુકસાન થતું અટકાવી શકાય અને લાંબા ગાળે આ દેશના વિકાસની અંદર મોટા પ્રમાણમાં ફાળો આપી શકે છે. તો આ છે પર્યાવરણ બચાવવા માટેના કેટલાક પગલાઓ. અહીંયા પાઠ